પાલનપુર ખાતે શિક્ષણ રાજ્ય મંત્રી કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો રોજગાર નિમણૂક પત્રોના વિતરણ કાર્યક્રમ યોજાયો. ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા પાલનપુર ખાતે કાનુભાઈ મહેતા હોલમાં શિક્ષણ રાજ્યમંત્રી કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો રોજગાર એપ્રેન્ટિસશીપ નિમણૂક પત્રો વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બનાસકાંઠા જિલ્લાના 3,394 યુવાનોને રોજગાર નિમણૂક પત્રો અને 353 એપ્રેન્ટિસશીપ નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મંત્રી કીર્તિસિંહ વાઘેલાએ રોજગારી અને એપ્રેન્ટિસશીપ નિમણૂક મેળવનાર યુવાઓને અભિનંદન અને કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવતા, ભારત દેશ દુનિયામાં સૌથી યુવાઓનો દેશ છે અને દેશના ભાવિના ઘડવૈયાઓ યુવાઓ છે એમ જણાવી, યુવાઓને તમે ગમે તે ક્ષેત્રમાં ગમે તે કામ કરો પરંતુ દેશહિતને ધ્યાનમાં રાખવાની અપીલ કરી હતી. વધુમાં મંત્રીએ જણાવ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવાઓને રોજગારી મળી શકે એ પ્રકારની રણનીતિનું આયોજન કર્યું છે. એના ભાગરૂપે આજે ગુજરાત દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય બન્યું છે. યુવાઓને લાગવગના આધારે નહીં પરંતુ લાયકાતના આધારે રોજગાર અને